કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, સ્વાગત છે આજના આ નવા વિડીયોની અંદર. અને મિત્રો, તમે બોર્ડ ઉપરનો જે ક્વેશ્ચન છે એ જોઈને સમજી જ ગયા હશો કે કોઈ મિત્રની એવી કોમેન્ટ્સ હતી જે આપણે એનો આન્સર રૂપે આપણે બધા જ મિત્રોએ આ વિડીયોની અંદર કોમેન્ટ અને પ્રશ્ન તરી બંને આપણે આ વિડીયોની અંદર કરવાની છે. તો જે ભાઈનો પ્રશ્ન છે કે પશુને વિહાણા પછી કેટલા સમય પછી પશુ ગરમીમાં આવી જવું જોઈએ અને કન્સીવ થઈ જવું જોઈએ. બહુ કોમ્પ્લિકેટેડ આ કેસ છે, તમને આ પ્રશ્ન છે એ જોવા મળતો હોય છે. કેમ કે બધાની એક એવી આગવી એક પેલી હોય છે પશુપાલનના વ્યવસાયની અંદર કે પશુ ઝડપથી ગાભણ થાય તો જ તમે એને વરવિહાણ છે કરી શકતા હોવ છો. તો દરેક મિત્રો, જેટલા પણ મિત્રો આ જે પ્રશ્ન છે વાંચી લીધો હોય તો જરૂરથી તમારો જે જવાબ સાચો છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. અને હા, ઓકે, તો ઓપ્શનની અંદર એમાં એ બી સી ડી આપેલી છે, એમાં એમાં છે 25-30 દિવસ, બીની અંદર છે 30-40 દિવસ, સીની અંદર છે 45-60 દિવસ અને ડીની અંદર 60-90 દિવસ. તો તમારો સાચો જવાબ છે એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો છે. અને તમને જે પ્રશ્નો મૂંઝાવો છો, તમને જે પશુપાલનની અંદર હું પણ જાણવા માગું છું કે આજે મારા ગુજરાતી પશુપાલક મિત્રો કેટલું નોલેજ પશુપાલનમાં ધરાવે છે. અને હા, એનાથી આપણા દરેક પશુપાલક મિત્રો સુધી તમે જેટલી કોમેન્ટ્સ કરશો એટલે મને ખ્યાલ આવી જશે કે હા, મારા પશુપાલક મિત્રો ખરેખર પશુપાલન વ્યવસાયની અંદર ખૂબ જ આગળ છે અને આપણે લોકોને સારું માર્ગદર્શન આપવાનું છે કે આજે આપણું પશુ વિહાણ સમયથી લઈને જે સમયગાળો જે છે કે રેગ્યુલર કેટલા સમય પછી હીટમાં ખરેખર આવી જવું જોઈએ. તો ખાસ આપણે આજે વાત કરવી છે પશુપાલક મિત્રો, છેલ્લે તમને જવાબ પણ આનો આપી દઈશ અને તમે પણ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો જેથી કરીને નેક્સ્ટ જ્યારે આપણે વિડીયો બીજા દિવસે જે વિડીયો બનાવશું એની અંદર એ આન્સર પહેલાં જ આપણે આપી દઈશું. તો ચાલો મિત્રો, વાત કરવી છે વિહાણા પછી આપણું જે પશુ છે એ ખરેખર કેટલા સમય પછી ગરમીમાં આવી જવું જોઈએ. તો દરેક પશુપાલક મિત્રો, તમને બધાને ખબર છે કે વિહાણ સમયે પશુને ખૂબ જ એનર્જીની જરૂર પડતી હોય છે અને એ સમયે ખૂબ જ એ પીડા છે સહન કરતું હોય છે અને વિહાજણ થતું હોય છે. જ્યારે પણ પશુનું વિહાજણ જ્યારે થાય છે પશુપાલક મિત્રો, ત્યારે ખૂબ જ પીડાદાયક એનું વિહાજણ થતું હોય છે. એ સમયગાળા દરમિયાન એની જે ગર્ભાશયની જે કોથળી હોય છે એના ઉપર ઘણો બધો હોજો આવી જતો હોય છે અને એ હોજો જ્યારે વિહાજણ થઈ જાય છે, ઘણીવાર તો વિહાજણ પછી એ પશુને ઘણી પાછળનો જે ભાગ હોય છે એના ઉપર સૂજન રહેતી હોય છે, બળ કરતું હોય છે. બધાને ખબર છે કે ભાગને નોર્મલ સ્થિતિમાં આવતા 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 ઓછામાં ઓછો 45 દિવસથી લઈને 60 દિવસનો જે સમયગાળો છે એ ગર્ભાશયના સંકોચન થવાની અંદર થતો હોય છે. તો હવે બધાને ખ્યાલ આવી ગયો કે પશુને વ્યવસ્થિત જો વિહાણ સમયે એની વ્યવસ્થિત સુવાળ થઈ હોય, એને વ્યવસ્થિત સારવાર કરવામાં આવે તો એનું જે નોર્મલ છે એનું ગર્ભાશયનું સંકોચન છે 45 દિવસથી લઈને 60 દિવસની અંદર, એટલે કે ટૂંકમાં એ જે 3 મહિનાનો સમયગાળો છે એ ધીમે ધીમે 2 મહિના આજુબાજુ એનો સમયગાળા દરમિયાન એનું ગર્ભાશયનું સંકોચન છે એ ધીમે ધીમે નોર્મલ થતું હોય છે. હવે આપણને બધાને ખબર છે કે આપણું પશુ જ્યારે 45 દિવસ અથવા તો 60 દિવસના સમયગાળા દરમિયાન નથી આવતું, શેના કારણે નથી આવતું, અથવા તો આવે છે તો આપણે કન્સીવ શા માટે નથી કરાવડાવતા, ઘણા બધા કારણો હોય છે. હવે આપણે વાત કરવી છે, આપણે આપણા પશુને ખરેખર આધુનિક રીતે જો ડેરી ફાર્મ ચલાવવું છે, અત્યારના મોંઘવારીના સમયની સાથે ડેરી ફાર્મ ચલાવવું છે અથવા તો પશુપાલન કરવું છે તો આપણે એના જે શિડ્યુલ પ્રમાણે જો પશુ ગાભણ થઈ જશે તો જ આપણને વધારે બેનિફિટ્સ અને નફો મળવાનો છે. તો મિત્રો, વાત કરવી છે વિહાણ સમયે જ્યારે પશુ તમારું 45-90 દિવસના સમયગાળા દરમિયાન નથી આવતું તો એના પાછળના કયા કયા કારણો જવાબદાર હોય છે? તો ખાસ તો એ સમયગાળા દરમિયાન એનું દૂધ ઉત્પાદન પણ હાઈ હોય છે. તો શું થતું હોય છે, જો તમારું પશુ 45 દિવસથી લઈને 60 દિવસની અંદર નથી આવતું તો તમે કઈ વસ્તુ એવી કરશો કે જેનાથી તમારું પશુ રેગ્યુલર 45 દિવસે હીટમાં આવી જાય? કેમ કે જો ન આવે તો આપણને રેગ્યુલર જો એની હીટ સાયકલ ન હોય તો આપણને ઘણો બધો લોસ જતો હોય છે. ઘણીવાર તો દરેક પશુપાલક મિત્રોમાં જે જૂની રૂઢીની અંદર ઘણા બધા મિત્રો હજી પશુપાલન કરે છે એમને મારે એક ખાસ રિક્વેસ્ટ છે કે તમારું પશુ 45-60 દિવસનું થાય એટલે હીટમાં રેગ્યુલર આવી જવું જોઈએ અને 3 મહિના આજુબાજુ જ્યારે એ રેગ્યુલર હીટ આવે તો એ ગાભણ પણ થઈ જવું જોઈએ તો જ આપણને સારો એવો બેનિફિટ પશુપાલનના વ્યવસાયની અંદર મળવાનો છે.
તો વાત કરશું કે ભાઈ 45 દિવસ પહેલાં નથી આવતી તો કઈ કઈ વસ્તુની આપણે કાળજી લેવી જેથી કરીને આપણું પશુ 45 થી 60 દિવસના ગાળા દરમિયાન આવી જાય. તો આ જે સમયગાળો છે એનો જે સંકોચનનો સમયગાળો હોય છે 45 થી 60 દિવસ, એમાં ધીમે 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 એનું ગર્ભાશયનું સંકોચન ચાલુ થતું હોય છે અને એ સમયગાળા દરમિયાન એને એનર્જીની વધારે જરૂરિયાત પડતી હોય છે. તો વિહાણ સમયે એક તો દૂધ ઉત્પાદન પણ વધારે હાઈ હોય છે. તો આપણે શું કરશું જેથી કરીને આપણું પશુ રેગ્યુલર પાછું 45 દિવસે એનું ગર્ભાશયનું સંકોચન ઝડપથી થાય અને ગાભણ પણ ગરમીમાં પણ આવી જાય. તો વિહાણ સમયે આપણે એને એવો ખોરાક પહેલી પ્રાયોરિટી એવું રાખશું કે આપણે એને સમતોલ આહાર આપશું. સમતોલ આહાર મીન્સ કે એને જરૂરિયાત મુજબ જે કઠોળ વર્ગ છે, અનાજ વર્ગ છે, દાણ છે, એ બધું મિશ્રિત દાણ આપણે એક તો સમતોલ આહાર આપશું. કેમ કે એના એ સમયગાળા દરમિયાન એને જે ખાસ એને જે રિક્વાયરમેન્ટ હોય છે કેલ્શિયમ, ફોસ્ફરસ અને બીટા વિટામિન્સની જ્યારે એને ઉણપ થતી હોય છે જેના કારણે એનું ગર્ભાશયનું સંકોચન ધીમું પડતું હોય છે એના કારણે પણ તમારું પશુ છે ટાઈમલી હીટ ઉપર નથી આવતું. તો આપણે એવો ખોરાક આપીએ કે એનાથી ઝડપથી એનું ગર્ભાશયનું સંકોચન 45 દિવસે થઈ જાય અને એને જે જરૂરિયાતવાળા મિનરલ છે એને એ ગર્ભાશયને મળવા મળે અને ગર્ભાશય નોર્મલ સ્થિતિમાં આવતા 45 દિવસ થાય એટલે આપણું પશુ રેગ્યુલર હીટમાં આવી જાય. એક તો આપણે એને એવો દાણ વ્યવસ્થિત આપવાનું છે, સાથે સાથે એને એનર્જી જે મળે એવા તમારે એને સ્ત્રોત આપવાના છે. ખાસ તો આમાં એનર્જી અને ઉર્જા બંનેની જરૂર પડતી હોય છે. પ્રોટીન્સ અને ઉર્જા બંને તમે એવો ખોરાક આપશો જેની અંદર પ્રોટીન્સ અને ઉર્જા એનર્જી આ બંને વસ્તુ હોય જેથી કરીને એના ગર્ભાશયને ઝડપથી સંકોચનની પ્રક્રિયાઓ ચાલુ થઈ જાય. તો આપણે એ સમયગાળા દરમિયાન સમતોલ આહાર આપીએ, સાથે સાથે અનાજ વર્ગ છે ખાસ તમારે આપવું પડશે. હવે અનાજની અંદર તમારે આ જે સમયગાળો છે એની અંદર મકાઈનો ભરડો છે, ઘઉંનું ભડકું છે, કેમ કે અનાજ વર્ગની અંદર વધારેમાં વધારે એનર્જી હોય છે. સાથે સાથે તમારે લીલો ચારો અને હુકલ ચારો વ્યવસ્થિત બંનેનું એક સરખું કોમ્બિનેશન કરીને આપવાનું છે. કોમ્બિનેશન મીન્સ કે એક આખા દિવસનો એક સ્ટાન્ડર્ડ માપ હોય છે કે તમારે સુકલ ચારો તમારે ઓછામાં ઓછો 10 થી 12 કિલો, લીલો ચારો છે 1 મણથી લઈને 20 કિલોથી 25 કિલો તમારે એક પશુને જે જરૂરિયાત છે તમારે ડેઈલી એને લીલો ચારો આપવો પડશે. કેમ કે એની અંદરથી પણ એને કેલ્શિયમ, વિટામિન્સ, ફોસ્ફરસ જે બધા તત્વો છે એને મળતા હોય છે. તો ખાસ પહેલી પ્રાયોરિટી એવી રાખીએ કે આપણા પશુને સમતોલ આહાર ચાલુ કરી દઈએ, સાથે સાથે એને મિનરલ મિક્સર ખાસ આપીએ. કેમ કે જે તત્વોની જરૂરિયાત એમાં ખાસ કરીને ઝીંક, મેગ્નેશિયમ, આયોડીન આ જે બધા તત્વો છે એ ગર્ભાશયના સંકોચનમાં અને એની જે હીટ સાયકલને રેગ્યુલર કરવા માટે ખૂબ જ ઉપયોગી જે મિનરલ છે એ જે આપણા દાણની અંદર આપણે જે સમતોલ આહાર આપીએ છીએ એની અંદર નથી મળતા એના કારણે આપણે એક્સ્ટ્રા જે મિનરલ મિક્સર છે બે ટાઈમ તમારે સવાર સાંજ 50 ગ્રામ સવારે અને 50 ગ્રામ સાંજે એમ બે ટાઈમ તમારે મિનરલ મિક્સર ચાલુ કરવાનું છે. આખા દિવસનું 100 ગ્રામ મિનરલ્સ તમારે ફરજિયાત તમારા પશુને વિહાણ સમયે આપવું જોઈએ. કેમ કે એ સમયગાળા દરમિયાન એને એનર્જીની જે રિક્વાયરમેન્ટ છે ઝડપથી પૂરી કરવા માટે ઝડપથી એને એનર્જી એના શરીરની અંદર મળશે, ઝડપથી એને બધા મિનરલ્સ મળશે તો એનું ગર્ભાશયનું સંકોચન ઝડપથી થશે, રાઈટ? તો આ વસ્તુની ખાસ તકેદારી એ મિનરલ મિક્સર આપીએ. કેમ કે એ સમયગાળા દરમિયાન તમે બધાને ખબર છે પશુપાલક મિત્રો કે દૂધ છે એનું હાઈ હોય છે, જ્યારે વિહાય છે ને આપણું પશુ ત્યારે એનું દૂધ છે એ ધીમે ધીમે વધતું જતું હોય છે અને એ સમયગાળા દરમિયાન એના હોર્મોન્સની અંદર ઘણા બધા ફેરફાર થતા હોય છે. હવે દૂધ ઉપર કયો હોર્મોન છે જવાબદાર હોય છે તો એમાં જે પ્રોલેક્ટિન નામનો જે હોર્મોન છે એ દૂધ માટે એ બહુ જરૂરી હોર્મોન્સ હોય છે અને જ્યારે તમારા પશુના દૂધ ઉત્પાદન જ્યારે હાઈ થતું હોય છે ત્યારે જે પ્રોલેક્ટિન નામનો જે હોર્મોન્સ હોય છે એ વધારે હોય છે બોડીની અંદર, જેના કારણે જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન જે બે જે હોર્મોન છે જે આપણા પશુને ગરમીમાં લાવવા માટે જે મદદરૂપ થતા હોય છે. કેમ કે હીટમાં જ્યારે આવે છે ત્યારે ઇસ્ટ્રોજનનું લેવલ છે હાઈ થાય ત્યારે જ તમારું પશુ ગરમીમાં આવતું હોય છે, પરંતુ જે આ પ્રોલેક્ટિન નામનું જે હોર્મોન છે જેનું વધારે પ્રમાણમાં શરીરની અંદર હોવું એના કારણે તમારું પશુ હીટ ઉપર ટાઈમ ટુ ટાઈમ નથી આવતું. કેમ કે એ સમયગાળામાં એનું દૂધ પણ વધારે હોય છે અને એને એનર્જી એને વિટામિન્સ જ્યાં સુધી એના ગર્ભાશયના
જે સ્ત્રી બીજ છૂટું પડવાની પ્રક્રિયા હોય, એના અંડાશયની બનવાની પ્રક્રિયા હોય, ત્યાં સુધી જો એ હોર્મોન્સ છે પ્રોપરલી એના માઇન્ડમાંથી રિલીઝ નહીં થાય, જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનનું જે લેવલનું જે મેન્ટેનન્સ છે એ રિલીઝ નહીં થાય, તો તમારું પશુ હિટમાં નહીં આવે. 45 દિવસ શું 3 મહિના થશે, 4 મહિના થઈ જશે, 5 મહિના થશે, છતાં પણ પશુ ગરમીમાં નહીં આવે, ત્યારે પશુપાલક પણ એની પાછળ ઘણી બધી મહેનત કરતો હોય છે કે મારું પશુ કેમ ગરમીમાં ના આવ્યું. તો એના જે મુખ્ય જે કારણો જે જવાબદાર છે એની અંદર જે પ્રોલેક્ટિન નામનો હોર્મોન છે, અથવા તો એના બોડીની અંદર જે અમુક જે મિનરલ્સ વિટામિન્સ જે એના શરીરની અંદર જે જરૂરી જે તત્વો છે એ ન મળવાના કારણે એનું જે ઇસ્ટ્રોજનનું લેવલ છે એ બોડીની અંદર મેન્ટેન નથી થતું, એના હોર્મોન્સ એના મગજની અંદરથી ઇસ્ટ્રોજનનું જે એમ કહે છે જેનો વધારો થવો જોઈએ, જે એના એના અંદરથી છૂટું પડવું જોઈએ, જેના મગજની અંદર જે પિચ્યુટરી ગ્રંથિમાંથી જે હોર્મોન છે ઇસ્ટ્રોજનનું લેવલ છે એ આવવું જોઈએ, એના બોડીની અંદર નથી આવતું, ત્યારે તમારું પશુ હિટમાં નથી આવતું, રાઈટ? તો આ વસ્તુની ખાસ તકેદારી રાખી કે આપણા પશુને વિહાણ સમયે પછી તમે એને એવી એનર્જી એને પ્રોટીન્સવાળા જે તત્વો છે એ બધી વસ્તુ આપવાથી આપણું પશુ રેગ્યુલર પાછું 45 દિવસથી લઈને 60 દિવસની અંદર આવી જશે. અને એ સમયગાળા દરમિયાન જો પશુ હીટમાં આવી જાય, એ જે એક સાયકલ કદાચ જવા દેવાની, બીજી સાયકલની અંદર તમારું પશુ ગાભણ થઈ જ જવું જોઈએ, જેથી કરીને આપણું જે પશુપાલનનો વ્યવસાય છે, આપણું જે વરાવિહાણનું જે આપણે જે આપણું એક સપનું હોય છે કે આપણું પશુ છે દર વર્ષે એક નવું બચ્ચું આપે, દર વર્ષે એક નવી પાડી અને વાછરડી આપે, જેથી કરીને આપણે છે એક નવું જાનવર ખરીદવું ના પડે, તો આ વસ્તુની જો તકેદારી રાખશું તો આપણને આપણું પશુ ટાઈમ ટુ ટાઈમ હીટમાં આવી જશે અને ગાભણ પણ થઈ જશે. હા, ત્યાર પછી એક 2-3 બીજા પણ કારણો જવાબદાર હોય છે કે જે પશુ ગરમીમાં નથી આવતું, તો એના કારણોની અંદર ગર્ભાશયની અંદર સોજો રહી જવો, ગર્ભાશયની અંદર હોર્મોન્સની કંઈક ખામી રહી જવી, ગર્ભાશયની અંદર ચેપ હોવો, આ બધા કારણો હોય છે. જો તમને એવું લાગે કે ગર્ભાશયની અંદરથી બગાડ આવે છે તો તમારે નોર્મલી તમારા નજીકના જે ગાયનોકોલોજીસ્ટ જે કર્મચારી છે અથવા તો તમારા નજીકના જે પશુ ચિકિત્સક અધિકારી છે એમની સલાહને થોડી સારવાર આપવાની છે. ઘણીવાર સેમ સત્તા પણ ગરમીમાં ન આવે તો તમારે એની હોર્મોનલ ટ્રીટમેન્ટ છે એની અંદર ખાસ તો તમારે અમુક જેવા ઇન્જેક્શન આવે છે જેની અંદર પ્રેગમા ઇન્જેક્શન છે, લ્યુટાલાઇઝ છે, એ અમુક જે હોર્મોન છે એની રિક્વાયરમેન્ટ પશુને ખરેખર બહારથી એને આપવા પડતા હોય છે. પણ હા, એ સારવાર છે તમારા નજીકના જે પશુ ચિકિત્સક છે એમની સલાહ લઈને તમે જો એ સારવાર વ્યવસ્થિત આપશો તો તમારું પશુ ટાઈમ ટુ ટાઈમ પાછું હીટમાં આવી જશે અને કંચી ઉપર થઈ જશે. તો આઈ હોપ તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઇક કરી દો, શેર કરી દો, અને હા મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કેમ કે આવા નવા વિડીયો ઇન્સ્ટન્ટલી ઇન્ટરેસ્ટિંગ વિડીયો પશુપાલનના એકદમ ગુજરાતી અને સરળ ભાષાની અંદર આપણી જે ચેનલ છે તમને આપતો હોય છે. તો મિત્રો, આ પ્રશ્ન તમને કેવો લાગ્યો એનો જવાબ આઈ હોપ તમને મળી ગયો હશે, છતાં પણ મને કોમેન્ટ કરજો અને તમને જે મૂંઝવતા પ્રશ્નો છે એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો કે આપણે નવો વિડીયો છે એ શેના ઉપર લાવવો જોઈએ, જેથી કરીને આપણે તમને દરરોજ એક નવો વિડીયો આપી શકીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હા, મારો કોન્ટેક્ટ નંબર 8847 0432 છે. સાથે સાથે એક ટૂંક સમયની અંદર જ તમારા માટે એક ભવ્ય મિન્સ સુપર મિનરલ મિક્સર પણ લાવી રહ્યો છું. ધન્યવાદ.